ગુજરાતના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને પેટ્રોલ ડીઝલ અને સીએનજી પર કમિશન વધારવાની માંગણી કરી છે. ડીલર્સને મળતા કમિશનમાં 3 વર્ષથી કોઈ વધારો થયો નથી, જેથી સરકારે કમિશન વધારવા ડીલર્સ એસોસિએશને રજૂઆત કરી. ડીલર્સનું કહેવું છે કે કમિશન નહીં વધે તો 12 ઓગસ્ટથી દર ગુરુવારે માલ લેવામાં નહીં આવે. આ ઉપરાંત 1 કલાક માટે સીએનજી ગેસનું વેચાણ બંધ કરી દેવાશે. ગુજરાતના 4,000 પેટ્રોલ પંપ સાંકેતિક હડતાળમાં જોડાશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પેરોલ પર બાદ પરત ન ફરતા લતીફના સાગરીતની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આરોપીનું નામ ગુલામ મોહમ્મદ અબ્દુલ કાદર શેખ છે, જેને 1992માં એલિસબ્રિજ વિસ્તારમાં રાઉફ વલી ઉલ્લા નામના બિલ્ડરની હત્યા કરી હતી અને હત્યામાં લતીફ પણ સામેલ હતો. ત્યારબાદ લતીફનું એન્કાઉન્ટર થઈ ગયું અને હાલ ઝડપાયેલા આરોપીને આજીવન કેદની સજા હતી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી 20-25 સપ્ટેમ્બર વચ્ચે યોજાઈ શકે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માસિક કારોબારમાં અધિકારીની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવાર સુધીમાં ચૂંટણી અધિકારીના નામની જાહેરાત થઈ શકે. 400થી વધારે વ્યક્તિ એકઠા ન કરવાની ગાઈડલાઇન્સને કારણે ચૂંટણી યોજવાને લઈને અસમંજસ. ચૂંટણીમાં જીસીસીઆઈના 3,500 સભ્યો કરી શકે છે મતદાન. ગૌણ સેવા પસંદગી મંડળની સિનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા પૂર્ણ થઈ શકે. પ્રશ્નપત્ર થોડું મુશ્કેલ હોવાનું ઉમેદવારોએ જણાવ્યું. પરીક્ષાર્થીઓના કહેવા પ્રમાણે ગણિતના પ્રશ્નો થોડા મુશ્કેલ હોવાથી સમય વધારે બગડો, કરંટ અફેર તેમજ વિવિધ યોજનાઓને લગતા વિશેષ પ્રશ્નો પરીક્ષામાં પૂછવામાં આવ્યા. પરીક્ષાર્થીઓના કહેવા પ્રમાણે નરેન્દ્ર મોદી અંગે પરીક્ષામાં 4 પ્રશ્નો પૂછાયા. રાજકોટના સોરી બજારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ચાંદીની ચોરી થઈ ગઈ. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ 4-5 કિલો ચાંદી લઈને ફરાર થઈ ગઈ. શોરૂમમાં આવી મહિલાઓએ વેપારીઓને નજર ચૂકવી હતી અને ચાંદીના દાગીના ભરેલો ડબ્બો સેરવી ફરાર થઈ ગયા. આ મામલે શહેરના ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોની વેપારી ફરિયાદ નોંધાવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસો ધમધમાટ શરૂ. રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ સ્ટીલ કોપર લોખંડ એલ્યુમિનિયમના ભાવ બેફામ વધારો થતાં મુશ્કેલીમાં મુકાયો. કોરોનાની બીજી લહેર બાદ સ્ટીલના ભાવ 50% વધી ગયા, જેના પગલે ઓટોમોબાઈલ ડીઝલ એન્જિન હાર્ડવેર કિચનવેરની ઘર ઉપયોગી ચીજોના ભાવ વધ્યા. ચીન દ્વારા સ્ટીલના ભાવમાં મળતું ઇન્સેન્ટિવ રદ થતાં સ્ટીલની નિકાસ હવે લોકોને પોસાતી નથી તો ભારતમાંથી નિકાસ વધતા કાચા માલની અછત ઊભી થઈ. સુરતના મોટાવરાજા વિસ્તારમાં એક બિલ્ડરે લીધેલી પ્રોજેક્ટ લોન નહીં ભરાતા ફ્લેટ ધારકો ઘરવિહોણા બન્યા છે. હેતવી હાઇટ્સના બિલ્ડર્સે પ્રોજેક્ટ પર લીધેલી લોન નહીં ભરતા કાર્યવાહી કરવામાં આવી. બિલ્ડરે ખાનગી ફિનાન્સ કંપની પાસેથી લોન લીધી હતી. બિલ્ડરે લોન નહીં ભરતા ફિનાન્સ કંપનીએ કોર્ટનો ઓર્ડર લઈને 42 ફ્લેટ સીલ કર્યા, જેને પગલે હાલ આ 42 ફ્લેટ ધારકો ઘરવિહોણા બન્યા. સુરતના પુના ગામ સ્વામિનારાયણ મંદિરનો વિવાદ સામે આવ્યો. સંતો અને હરિભક્તો વચ્ચે વિવાદ થયો છે. મંદિરને રાકેશ પ્રસાદ મહારાજના ટ્રસ્ટમાં સમાવવા મામલે વિવાદ થયો. હરિભક્તોનો મંદિરને રાકેશ પ્રસાદના ટ્રસ્ટમાં સામેલ થવા દેવાની ઈચ્છા નથી. હરિભક્તોનું કહેવું છે કે તેઓએ આ મંદિરનું બચત કરીને બનાવ્યું છે અને તેઓ ઈચ્છતા નથી કે મંદિરને કોઈ ટ્રસ્ટ સંભાળે. તેઓનો આક્ષેપ છે કે હવે સંતો મંદિર પછી આવી પાડવા માંગે છે. સુખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામીની અંતિમ વિધિ આજે બપોરે 2 કલાકે કરવામાં આવશે. સુખડા ધામના જલીમડા વનમાં બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીની અંત્યેષ્ટિ વિધિ કરવામાં આવશે. હરિપ્રસાદ સ્વામીનું પાલખી યાત્રા બાદ યોજાનારી અંતિમ વિધિમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહેશે. બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, સાંસદ રંજન ભટ્ટ, પ્રધાન ઈશ્વર પટેલ, પૂર્વ પ્રમુખ જીતુભાઈ કાણીએ સ્વામીજીના નશ્વર દેહના દર્શન કરી આરતી ઉતારી હતી.